नमस्कार विद्यार्थी मित्रों, सहजानंद ग्लोबल स्कूल बालाचिनोर तरफ थी आप सबनु स्वागत छे। आजे आपणे गुजराती विषय में व्याकरणना बे नानकड़ा टॉपिक जोईशुं। खूब सरळताथी समझाय तेवा टॉपिक छे। टॉपिक छे संयोजक अने काळ परिचय। नाना टॉपिक छे एटले बन्नेनो आपणे एकमां समावेश करी दीधो छे। संयोजक अने काळ परिचय, संयोजक अने काळ परिचय। तो सौप्रथम आपणे संयोजकनी माहिती मेळवीए। संयोजक तो अहींया थोड़ूक झांकू देखाय छे, पण थोड़ो प्रयत्न करजो कि संयोजक एटले शुं। तो के बे वाक्योने जोड़ता पदने आपणे संयोजक कहीशुं। बे वाक्योने जोड़वानुं काम करे छे एने संयोजक। जेम के अहीं पहेलुं एक वाक्य छे कि तू साथे रही, बीजुं वाक्य छे बधाने छोड़ावी आव्यो। बन्नेने अहीं बन्नेनुं जोड़ाण कर्युं छे कि तू साथे रही एटले बधाने छोड़ावी आव्यो। तो आ एटले एने संयोजक कहीशुं। शुं कहीशुं? संयोजक। कि बे वाक्यो वच्चे एक जोड़ाणनुं काम करतुं पद, बे वाक्य वच्चे जोड़ाणनुं काम करतुं आवुं जे पद होय एने आपणे संयोजक तरीके ओळखशुं। शुं कहीशुं? संयोजक। खूब ज सरळ छे, बे वाक्यने जोड़े ए संयोजक। परीक्षामां एवुं नहीं पूछाय कि आमांथी संयोजक कयुं छे। परीक्षामां बे अलग अलग वाक्य आप्या हशे અને બે વાક્યને કહેશે કે યોગ્ય સંયોજક દ્વારા બંને વાક્યોને જોડાણ જોડો, બંને વાક્યોનું જોડાણ કરો। અથવા તો બે વાક્યો વચ્ચે ખાલી જગ્યા આપી હોય કે બંને વાક્યો વચ્ચે યોગ્ય સંયોજક મૂકી વાક્ય પૂર્ણ કરો, આવું પણ કદાચ હોઈ શકે। બીજું છે મહાદેવ રડતો ગયો તે પોતાની વાત કહેતો ગયો। તો બંનેનું જોડાણ કર્યું છે કે મહાદેવ રડતો ગયો અને અને પોતાની વાત કહેતો ગયો। તો અને દ્વારા અહીં જોડાણ થયું છે, બંને વાક્યોનું જોડાણ અને દ્વારા થયું છે। તો આ અને જે બન્યું એને આપણે કહીશું સંયોજક। શું કહીશું? સંયોજક। આગળ છે મહાદેવની આંખમાં આંસુ ન હતા, માનવતાની સરવાણી હતી। તો અહીં જોડાણ બુક સરળતાથી સમજાય એમ કર્યું છે કે મહાદેવની આંખમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી। મહાદેવની આંખમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી। તો આ મહાદેવની આંખમાં આંસુ ન હતા અને પણ આ બંને વચ્ચે, બંને વાક્યો વચ્ચેનું આ એક સંયોજક છે। શું છે? સંયોજક। તો ફરી વખત કહું છું કે બે વાક્યોને જોડવાનું કામ કરનાર પદને આપણે સંયોજક તરીકે ઓળખશું। બે વાક્યને જોડવાનું કામ કરનાર પદને આપણે સંયોજક તરીકે ઓળખશું। આગળ છે તે માંદો હતો તેણે પરીક્ષા આપી। તો જોડાણ ખૂબ સરસ કર્યું છે, તે માંદો હતો છતાં તેણે પરીક્ષા આપી। તે માંદો હતો છતાં તેણે પરીક્ષા આપી। તો આ છતાં એને આપણે કહીશું સંયોજક। ઓકે, પાંચમું ઉદાહરણ છે, રાજાએ હુકમ કર્યો ચોરને ફાંસી આપો। તો રાજાએ હુકમ કર્યો કે ચોરને ફાંસી આપો। તો આજે કે બન્યું, આ કે એને આપણે કહીશું
संयोजक। ओके तो याद रखो, पहला वाक्य में इतले, बीजा वाक्य में अनी, तीजा वाक्य में पण, चौथा वाक्य में छता अने पांचमा वाक्य में की। आम पांचे वाक्य में तमे जोई सको छो कि विविध प्रकारना संयोजक छे, इतले अने पण छता की। आम पांचे वाक्य में जे आ बन्ने वाक्य ने जोड़ाण करता जे पद आपणे जोईए छीए, इतले अने पण, इतले अने पण छता अने की, आ दरेकने आपणे कहीशुं संयोजक। शुं कहीशुं? संयोजक। तो उपरना उदाहरणोमां बे वाक्योमांथी एक वाक्य बने छे, बे वाक्योमांथी एक वाक्य बने छे, इतले अने पण छता की, એ બધા બે વાક્યોને જોડવાનું કામ કરે છે। શું કરે છે? બે વાક્યોને જોડવાનું કામ કરે છે, એટલે એને આપણે કહીશું તે સંયોજકો છે। શું કહીશું? તે સંયોજકો છે। ઇન શોર્ટ, આપણે એટલું જ યાદ રાખવું કે જે શબ્દ બે વાક્યોને જોડવાનું કામ કરે તે શબ્દ કે પદને સંયોજક કહે છે। એટલે અને કે અથવા પણ હોય છતાં હોય, આ બધાને આપણે કહીશું સંયોજક। શું કહીશું? સંયોજક। તો ફરી વખત કેટલાક સંયોજક અહીંયા આગળ લખું છું કે છતાં, પણ, અને, અથવા। આ વિવિધ પ્રકારના સંયોજકો આપણે જોઈ શકીએ છીએ। એટલે કદાચ એ આવશે, એટલે પણ રહ્યું બાકી હજુ। આ બધાને આપણે શું કહીશું? સંયોજક। શું કહીશું? સંયોજક। ઓકે તો સંયોજક વિશેની સરળતાથી સમજાય તેવી માહિતી તમને મગજમાં ઉતરી હશે એવી આશા રાખું છું। તેમ છતાં પણ તમને જો કોઈ પ્રશ્ન હોય, કોઈ કન્ફ્યુઝન હોય, તો આપ મને જરૂરથી જણાવી શકો છો। આગળ છે આપણે કાર્ડ બનવાના છે, ઇંગ્લિશમાં નહીં ગુજરાતીમાં, કારણ કે તમે કાર્ડ શબ્દ ઇંગ્લિશમાં વધારે જોયો હશે, ટેન્સ, આજે ગુજરાતીમાં કાર્ડ। તો ક્રિયાપદના મુખ્યત્વે ત્રણ કાળો છે। કેટલા કાળ? ત્રણ: વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ। વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ। તો ડિટેલમાં જોઈએ, પહેલાં તો સિમ્પલ તમને સમજાવું કે જે વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ હોય તે વાક્ય વર્તમાનકાળ સૂચવે છે। જેમ કે આપીએ છીએ, હું અહીંથી અત્યારે એક પ્રકારે લેક્ચર આપું છું, તો આપીએ છીએ, ગાય છે, રમે છે, દોડે છે વગેરે વર્તમાનકાળ દર્શાવે છે કે હાલમાં ક્રિયા ચાલુ છે। ક્રિયા ચાલુ હોય તો આપણે તેને વર્તમાનકાળ કહીશું। શું કહીશું? વર્તમાનકાળ। જેમ કે અત્યારે આપનું તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા છો અત્યારે હાલમાં, તો એ ક્રિયા વર્તમાનકાળ દર્શાવે છે। કલાક પહેલાં તમે ખાવા બેઠા હતા તો એ ભૂતકાળ થયું, અને એક કલાક પછી તમે રમવા જશો ગયા નથી પણ જશો, તે એ ભવિષ્યકાળ બનશે। વાંધો નહીં, ડિટેલમાં આગળ જોઈએ કે જે વાક્યમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એવો નિર્દેશ થતો હોય તો તે વાક્યને ભૂતકાળ તરીકે આપણે ઓળખીએ છીએ। શું કહીએ છીએ? ભૂતકાળ। જેમ કે બોલ્યો, તે વળગી પડ્યો, તે આવ્યો, તે દોડતો હતો, ખાતો હતો, રમતો હતો, ભૂખ્યો હતો, રડતો હતો, હતો હતી, આમ કર્યું, તેમ કર્યું, એ બધું શું દર્શાવે છે? ભૂતકાળ। શું દર્શાવે છે? ભૂતકાળ દર્શાવે છે। હવે તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, પરંતુ ગઈકાલે આમ કરતા હતા, ગઈકાલે ફલાણું કરતા હતા, ઢીકનું કરતા હતા, આ બધું શું બનશે? ભૂતકાળ। એટલે કે જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તેને આપણે ભૂતકાળ તરીકે ઓળખશું। ઓકે આગળ છે કે જે વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ હોય
જે વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ થતો, એટલે કે ક્રિયા હજુ થઈ નથી પરંતુ થશે એવી વાત કરવામાં આવી, એવી સંભાવના કે હવે થશે, ત્યારે તે વાક્ય ભવિષ્યકાળ સૂચવે છે. શું સૂચવે છે? ભવિષ્યકાળ સૂચવે છે. આવશે, જશે, ચગાવીશું, ચીડવશે, રમશે, ગાશે, ખાશે, પીશે, જશે, આ બધા શું સૂચવે છે? ભવિષ્યકાળ સૂચવે છે. તો જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એ ભૂતકાળ, પરંતુ બાકી જ હોય થવાની, તો એને ભવિષ્યકાળ કહીશું. ફરી એક વખત રિપીટ કરું છું કે ક્રિયા ચાલુ હોય તો વર્તમાનકાળ, ક્રિયા પૂર્ણ થઈ હોય તો ભૂતકાળ, ક્રિયા પૂર્ણ થઈ હોય તો ભૂતકાળ, જ્યારે ક્રિયા થવાની બાકી હોય એટલે કે સંભાવના હોય તો એને ભવિષ્યકાળ તરીકે આપણે ઓળખશું. ફરી વખત કહું છું, ક્રિયા ચાલુ હોય, ચાલુ હોય તો વર્તમાનકાળ, પૂર્ણ થવાનો ભાવ હોય તો ભૂતકાળ, થવાની બાકી હોય, હવે થશે એવી સંભાવનાની વાત હોય તો એને આપણે કહીશું ભવિષ્યકાળ. શું કહીશું? ભવિષ્યકાળ. ઓકે, ચાલો આગળ જોઈએ. વર્તમાનકાળ કોને કહેવાય? વર્તમાનકાળ તો ક્રિયાપદનું રૂપ અત્યારનો, એટલે કે વર્તમાનનો સમય બતાવે. હાલમાં એ ક્રિયા ચાલુ એવો સમય બતાવતો હોય તો ક્રિયાપદના તે કાળને વર્તમાનકાળ કહે છે. શું કહે છે? તે કાળને વર્તમાનકાળ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, જેમ કે ઉદાહરણ છે કે આજે શાળામાં રજા છે, તો આજની વાત કરી, હાલની રજા છે, શું કહીશું તેને? વર્તમાન કાળનું વાક્ય. પછી છે કે બા રસોઈ બનાવે છે, તો હાલમાં બા રસોઈ બનાવી રહી છે, તો શું કહીશું? વર્તમાન કાળ. બા રસોઈ બનાવે છે, તો હાલમાં બાની રસોઈ બનાવવાની જે ક્રિયા છે તે ચાલુ છે, તેને કહીશું આપણે વર્તમાન કાળ. આગળ છે, સાચા ભક્ત પ્રભુને હંમેશા મદદ કરે છે. સાચા ભક્તને, સાચા ભક્તને પ્રભુ હંમેશા યાદ કરે છે. સાચા ભક્તને પ્રભુ હંમેશા યાદ કરે છે. સાચા ભક્તને પ્રભુ હંમેશા મદદ કરે છે. તો હંમેશા ક્રિયા ચાલુ જ રહેવાની છે હંમેશા, તો એને આપણે કહીશું વર્તમાન કાળ. શું કહીશું? વર્તમાન કાળ. સાચા ભક્તને પ્રભુ હંમેશા યાદ કરે છે. અન્ય એક વાક્ય જોઈએ. અન્ય વાક્ય હું તમને કહું તો અમે હાલમાં ટીવી જોઈ રહ્યા છીએ, તો ક્રિયા ચાલુ છે, તો શું કહીશું? વર્તમાન કાળ. શું કહેવામાં આવશે એને? વર્તમાન કાળ. ઓકે, તો જ્યારે ક્રિયા ચાલુ હોવાનો ભાવ હોય તો એને આપણે વર્તમાન કાળ જોઈશું. આ ઉદાહરણો તમે જોઈ શકો છો અહીં. આગળ છે, ભૂતકાળની વાત કરીએ હવે. શાની વાત? ભૂતકાળની વાત. તો ક્રિયાપદનું રૂપ પસાર થઈ ગયેલો કાળ દર્શાવે. ક્રિયાપદનું રૂપ શું બતાવે? કે પસાર થઈ ગયું છે, જે તે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, એનો સમય પસાર થઈ ગયો છે, ક્રિયા થવાનો સમય પસાર થઈ ગયો છે, તો એને આપણે કહીશું ભૂતકાળ. શું કહીશું? ભૂતકાળ. ઉદાહરણ જોઈએ કે ગઈકાલે મને પેટમાં દુખતું હતું, તો અત્યારે નથી દુખતું. ગઈકાલે દુખતું હતું, તો જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એને આપણે કહીશું ભૂતકાળ. જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એને આપણે કહીશું ભૂતકાળ. બીજી રીતે જોઈએ, બીજું ઉદાહરણ જોઈએ તો હું જ્યારે અહીં આવતો ત્યારે ફૂલઝાડને પાણી પાતો હતો, એટલે કે હવે આવતોય નથી અને પાણી પાતોય નથી, પણ જ્યારે આવતો ત્યારે પાણી પાતો. જ્યારે આવતા હતા એની વાત કરે છે, જૂની વાત છે, પસાર થઈ ગયેલો સમય બતાવે છે અહીં, તો એને આપણે કહીશું ભૂતકાળ. શું કહીશું? ભૂતકાળનું વાક્ય. પરીક્ષામાં એવું પૂછાશે કે નીચેના વાક્યનો કાળ ઓળખાવો,
તો તમારે આ રીતે જો પસાર થઈ ગયેલો સમય બતાવે, કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગયેલી બતાવે, તો તમારે તેને લખવાનું છે ભૂતકાળ. શું લખવાનું રહેશે? ભૂતકાળનું વાક્ય. ઓકે, આગળનું ઉદાહરણ છે કાજલ ચોપડી વાંચતી હતી. એનો મતલબ કાજલ અત્યારે ચોપડી નથી વાંચતી, પરંતુ વાંચતી હતી એટલે થોડાક સમય પહેલાંની વાત છે. ક્રિયાનો સમય થોડોક પહેલો બતાવે છે, પસાર થઈ ગયેલો સમય બતાવે છે, અને વાંચતી હતી એટલે હાલમાં વાંચી રહી છે એવું પણ નથી બોલ્યા, લખવામાં મતલબ નથી આવ્યું. તો કાજલ ચોપડી વાંચતી હતી, અત્યારે નહીં પણ વાંચતી હતી. તો વાંચવાની ક્રિયા થોડાક સમય પહેલાં પૂર્ણ થઈ ગઈ છે, તો એને આપણે ભૂતકાળ તરીકે ઓળખશું. શું ઓળખશું? ભૂતકાળ. અને એ જ પ્રમાણે છેલ્લું વાક્ય, અમે ઘણા દિવસો પહેલાં ગામડે ગયા હતા. તો ઘણા દિવસો પહેલાં એ જૂનો સમય, પસાર થઈ ગયેલો સમય બતાવે છે. ઓકે, એ જ પ્રમાણે ગયા હતા એ શું બતાવે છે? કે ક્રિયા પૂર્ણ થઈ ગયેલી બતાવે છે, એટલે આપણે કહીશું ભૂતકાળનું વાક્ય. શું કહીશું? ભૂતકાળનું વાક્ય. ઓકે, હવે જોઈએ ભવિષ્યકાળ. ક્રિયાપદરૂપ હવે પછીનો આવવાનો કાળ બતાવે, એટલે કે ક્રિયા થવાની, ક્રિયા થવાની સંભાવના હોય, ક્રિયા થવાની સંભાવના. અહીંયા થોડુંક વ્યવસ્થિત લખું એટલે તમને ખબર પડે. સંભાવના હોય તેને આપણે કહીશું ભવિષ્યકાળ. શું કહીશું? ભવિષ્યકાળ. ઉદાહરણ જોઈએ કે જેવું કરશો તેવું પામશો, એટલે કે તમે એવું પામશો, હજુ પામ્યા નથી પણ આ તમે પામશો, પામવાનું બાકી જ છે, હજુ ક્રિયા થવાની બાકી છે, હજુ થશે એવી સંભાવના છે, તો એને આપણે કહીશું ભવિષ્યકાળ. પછી છે તમે વિશ્વમાં પ્રખ્યાત થશો, એટલે હાલ થયા નથી કે જૂના પહેલાં થયા પણ નથી કે હાલ પણ એ પ્રખ્યાત નથી, તો આપણે શું કહીશું તેને? ભવિષ્ય કાળ. તમે વિશ્વમાં પ્રખ્યાત થશો, એટલે કે થયા નથી પણ થશો, થવાના હજુ બાકી છે, એટલે એને કહીશું આપણે ભવિષ્ય કાળ. ઓકે, તું મહેનત કરીશ તો પાસ થઈશ. મહેનત કરીશ એટલે મહેનત કરવાની પણ બાકી છે, હજુ તો મહેનત પણ કરીશ તું હજુ, અને કરીશ તો પાછો પાસ થઈશ, તો એ પાસ થવાનું પણ બાકી છે. ક્રિયા થવાની અહીં સંભાવના છે, ક્રિયા થવાની શું છે? અહીં બાકી છે, સંભાવના છે, તો એને આપણે કહીશું ભવિષ્યકાળ. અને એ જ પ્રમાણે આગળ કે હું રામાયણ વાંચીશ, એટલે કે પહેલાં વાંચી નથી કે હાલમાં વાંચતો પણ નથી, પરંતુ હવે વાંચીશ, તો હવે સંભાવના બતાવે છે. શું બતાવે છે? સંભાવના. તો એને આપણે કહીશું હું રામાયણ વાંચીશ, તો આપણે કહીશું ભવિષ્યકાળ. ઓકે, ભવિષ્યકાળ. તો અહીં ક્રિયાપદના કાળ, અહીં આગળ ટૂંકમાં કે કોઈપણ ક્રિયા જે કાળમાં થાય છે તે સમય બતાવવા તેની સાથે કાળ દર્શાવતો એક શબ્દ હોય એ વપરાતો હોય છે. એટલે કે વાક્યમાંનું ક્રિયાપદ ઘટનાનો સમય દર્શાવે, વાક્યનું ક્રિયાપદ જે હોય એ ઘટનાનો સમય દર્શાવે છે. જેમ કે અમે કામ કરીએ છીએ તો વર્તમાનકાળ, કે હાલમાં કામ કરીએ છીએ. અમે કામ કર્યું તો ભૂતકાળ, અત્યારે નહીં પણ કર્યું. અમે કામ કરીશું તો એ ભવિષ્યકાળ બનશે. શું બનશે? ભવિષ્યકાળ. એટલે કે આ કરીએ છીએ એ બોલવાના સમય સાથે અત્યારે હાલમાં છે, એટલે એને વર્તમાનકાળ કહીશું. કર્યું એ બોલવાના સમય પહેલાંની વાત છે, તો એને ભૂતકાળ કહીશું. જ્યારે કરીશું એ બોલવાના સમયની પછીની વાત છે, એટલે એને આપણે કહીશું ભવિષ્યકાળ. શું કહીશું? ભવિષ્યકાળ. ઓકે, તો જ્યારે ક્રિયાનો સમય પહેલાંનો બતાવવામાં આવે તો ભૂતકાળ, હાલનો બતાવવામાં આવે તો વર્તમાનકાળ, અને ફરીનો બતાવવામાં આવે પછીનો, હવે પછીના નેક્સ્ટ ટાઈમનો,
તો એને વર્તમાન અરે સોરી ભવિષ્યકાળ કહીશું. આમ ક્રિયા થઈ ચૂકેલી બતાવવામાં આવે, પૂર્ણ થયેલી બતાવવામાં આવે તો એને ભૂતકાળ, ક્રિયા ચાલુ હોવાની વાત કરવામાં આવે તો વર્તમાનકાળ, અને ક્રિયાને થવાની બાકી હોય કે હવે થશે એવી સંભાવના દર્શાવવામાં આવે તો એને કહેવામાં આવશે ભવિષ્યકાળ. યાદ રાખજો, ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો ભૂતકાળ, ક્રિયા ચાલુ હોય તો વર્તમાનકાળ, અને ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો ભવિષ્યકાળ તરીકે આપણે ઓળખશું. ઓકે, તો પ્રસ્તુત વિડીયોની અંદર બે ટોપિક નાના લેવાના હતા, ગ્રામેટિકલ, એક સંયોજક અને એક સંયોજકને બીજો લેવાનો હતો, એ હતો કાળનો ટોપિક, કાળ પરિચય. પરીક્ષામાં આ રીતનું પૂછ્યા છે કે પ્રસ્તુત વાક્યનું કાળ ઓળખાવો. તો પ્રસ્તુત વાક્ય એવું હોય કે ભાઈ રમેશ ગીત ગાતો હતો, તો ઓટોમેટિક ખબર પડી જાય કે ગીત ગાતો હતો તો ભૂતકાળ. કદાચ એવું પ્રશ્ન આવે કે અમે પતંગ ચગાવીએ છીએ, તો પતંગ ચગાવીએ છીએ ક્રિયા ચાલુ છે, તો વર્તમાન કાળ લખું ફટાક દઈને. પણ કદાચ એવું હોય કે અમે કાલે અમદાવાદ જવાના છીએ, તો જવાના છીએ, હજુ ગયા નથી, જવાના છીએ, તો એના આપણે કહીશું ભવિષ્યકાળ. શું કહીશું? ભવિષ્યકાળ. અને સંયોજકમાં યાદ રાખશું આપણે અને, અને કે અથવા છતાં પણ, આ બધા સંયોજક. ફરી વખત હું બોલું છું અને લખું છું પણ અહીંયા, અને કે અથવા પણ છતાં, બધા શું સંયોજક છે. જ્યારે કાળમાં ત્રણ કાળ યાદ રાખીશું, ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો ભૂતકાળ બનવાની જ બાકી હોય તો, અરે સોરી, ક્રિયા ચાલુ હોય હાલમાં તો વર્તમાનકાળ, અને ક્રિયા થવાની બાકી જ હોય, હજુ થશે તો તેને આપણે ભવિષ્યકાળ તરીકે ઓળખશું. ઓકે, તો પ્રસ્તુત વિડીયો સંયોજક અને કાળ પ્રત્યે જ, કાળ પૂરતો જ હતો એટલે ટૂંકમાં પતી ગયો છે. આશા રાખું છું કે તમને આમાં સરળતાથી સમજાયું હશે. સંયોજક શું, બે વાક્યને જોડનારું પદ એ સંયોજક, અને જે તે વસ્તુ વાક્યનો સમય અને તેમાં વપરાયેલ ક્રિયાપદના આધારે તે કોઈ એક કાળનું હોય છે, તે ભૂતકાળનું હોઈ શકે, વર્તમાનકાળનું હોઈ શકે, યા તો ભવિષ્યકાળનું પણ હોઈ શકે. ઓકે, તો આશા રાખું છું કે તમને આ બે નાના ગ્રામેટિકલ ટોપિકમાં, વ્યાકરણના ટોપિકમાં સમજ પડી હશે. તેમ છતાં પણ કહું છું કે જો કોઈ પ્રશ્ન હોય તો આપ મને જરૂરથી જણાવજો, આપણે તેનું સોલ્યુશન કરીશું. ઓકે, વધારે ન કહેતા અહીં આપણો વિડીયોને પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.